नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 संस्कृत विषयनी अंदर छंद परिचयनो अभ्यास करवा जई रह्या छीए। अगाउना वीडियो लेक्चरनी अंदर आपणे आर्याछंदनो अभ्यास करी चूक्या छीए। आर्याछंद ते मात्रामेळ छंद छे। आज आपणे जे शिखरेणी छंदनो अभ्यास करवा जई रह्या छीए ते अक्षरमेळ छंद छे, એટલે કે જેની અંદર લઘુ અને ગુરુ અક્ષરની ગણતરી કરવામાં આવે છે તેને અક્ષરમેળ છંદ કહેવાય છે। તમે સૌ જાણો છો કે લઘુ માટે અર્ધચક્રાકારની નિશાની વપરાય છે અને ગુરુ અક્ષર માટે થઈને ડેશની નિશાની છે તે વપરાય છે। રસ્વ સ્વર પોતે લઘુ અક્ષર ગણાય છે। તમે સૌ જાણો છો કે રસ્વ સ્વર 5 છે, જ્યારે દીર્ઘ સ્વર છે એ 8 છે। દીર્ઘ સ્વર બધા જ ગુરુ અક્ષર ગણાય છે। રસ્વ સ્વર જે વ્યંજનની અંદર ભરેલો હોય એ વ્યંજનને એ પણ લઘુ બનાવે છે। જ્યારે દીર્ઘ સ્વર પોતે ગુરુ છે અને એ જે વ્યંજનની અંદર ભળે એ વ્યંજનને પણ એ ગુરુ બનાવે છે। ત્યાર પછી આપણે જોયું કે લઘુ અક્ષર છે એ ગુરુ ક્યારે બોલાય, તો લઘુ અક્ષર પછી જોડાક્ષર હોય તો લઘુ અક્ષર છે એ ગુરુ બને। એવી જ રીતે જો લઘુ અક્ષરની ઉપર અનુસ્વાર હોય તો પણ લઘુ અક્ષર છે એ ગુરુ બને છે। લઘુ અક્ષર પછી વિસર્ગ હોય તો પણ લઘુ અક્ષર છે એ ગુરુ બને। અને ચરણનો છેલ્લો અક્ષર જો લઘુ હોય તો એ ગુરુ બને છે। એટલે લઘુ અક્ષર છે એ જુદા જુદા 4 સંજોગોની અંદર એ ગુરુ બની જાય છે। ત્યાર પછી આપણે છંદની અંદર જોયેલું કે યતિ, કોઈ પણ શ્લોક કે કોઈ પંક્તિ હોય તો એની અંદર યતિ અનિવાર્ય છે। તો યતિ કોને કહેવાય, તો કે આપણે શ્લોકનું ગાન કરતા હોય અથવા તો પઠન કરતા હોય અને જે જગ્યાએ વિરામ લેવાની જરૂર પડે તે વિરામ સ્થાનને યતિ કહે છે। એટલે છંદ શાસ્ત્રની અંદર યતિ અનિવાર્ય છે। તમે સૌ જાણો છો કે એક ગણની અંદર 3 અક્ષર હોય છે, એટલે 3-3 અક્ષરના ત્રિકને ગણ કહેવામાં આવે છે। સંસ્કૃતમાં ગણ 8 છે, જે સૂત્ર સ્વરૂપે આપ સૌ 11મા ધોરણની અંદર ભણી ગયા છો, જેમ કે ય મા તા રા જ ભા ન સ લ ગા, ય ગણ મ ગણ ત ગણ ર ગણ જ ગણ સ ગણ ભ ગણ અને ન ગણ, એ રીતે તમે કુલ 8 ગણ છે એ શીખી ચૂક્યા છો। તમે સૌ જાણો છો કે દરેક ગણને પોતાની લઘુ ગુરુ અક્ષરની નિશાની હોય છે અને એ નિશાનીને આધારે જ આજે આપણે છંદ છે એનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિખરીણી છંદ ભણવાના છીએ। શિખરીણી છંદ એ અક્ષરમેળ છંદ છે જેની અંદર આપણે લઘુ ગુરુ અક્ષરની ગણતરી કરવાની થશે। સૌપ્રથમ આપણે જોઈએ તો અક્ષર સંખ્યા, તો કે શિખરીણી છંદની અંદર એક ચરણની અક્ષર સંખ્યા 17 હોય છે। કેટલી? 17। પરીક્ષામાં તમને કોઈ પંક્તિ કે શ્લોક આપેલો હોય ને કે આની અંદર કયો છંદ રહેલો છે, તો સૌ પ્રથમ તમારે એના અક્ષર ગણી લેવા, એટલે શિખરીણી છંદની અંદર એક ચરણની અક્ષર સંખ્યા 17 હોય છે। કોઈ પણ શ્લોક હોય તો એના 4 ચરણ હોય, તો શિખરીણી છંદમાં 4 ચરણની અક્ષર સંખ્યા 17 × 4 = 68, એટલે કુલ અક્ષર સંખ્યા આપણે જોઈએ તો શિખરીણી છંદની અંદર 68 એવી કુલ અક્ષર સંખ્યા થશે। હવે આપણે એનું લક્ષણ એટલે કે વ્યાખ્યા જોઈએ તો રસે રુદ્રેશ છિન્ના યમન સહ લાઘવ શિખરીણી। વિદ્યાર્થી મિત્રો, આ લક્ષણ પાકું કરવું ખૂબ અનિવાર્ય અને તો જ આપણને આગળ છંદ આવે। એટલે હવે આપણે જે લક્ષણ લખેલું છે એ શિખરીણી છંદનું છે કે નહીં એની ખાતરી કરવા માટે સૌ પ્રથમ આપણે એના અક્ષર ગણી લેવા, એના અક્ષર કેટલા થતા હશે
शीखेड़ी छंद लक्षण लखेलू अक्षर गणीए तो एक बे त्र चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर एटले शीखेड़ी छंद सत्तर अक्षर आप सत्तर अक्षर है आपणे गण में विभाजन करीशुं। तमे सौ जाणो छो के एक गण नी अंदर त्रण अक्षर होय छे एटले त्रण त्रणा त्रिक पाड़ीशुं एक बे त्रण एक बे त्रण एक बे त्रण एक बे त्रण एक बे अने त्रण अने छेले बे अक्षर वधे कारण के त्रण प्लस त्रण एटले छ नौ बार पंदर सोळ अने सत्तर एटले कुल अक्षर ना आ रीते तमे भाग पाड़ो एटले पांच गण अने छेले बे अक्षर वधशे। हवे आपणे एनी उपर लघु गणनी निशानी मूकीशुं। र छे एमां अ एटले के ह्रस्व स्वर भणेलो छे एटले लघु। से उपर बे मात्रा छे एटले गुरु। रु दीर्घ छे पाछळ जोडाक्षर छे एटले गुरु बराबर। पछी बे एटले एक दीर्घ स्वर छे पाछळ जोडाक्षर छे एटले गुरु नी निशानी। छी रस्वी छे पण पाछळ जोडाक्षर छे एटले गुरु अक्षर। नामा आ दीर्घ स्वर भणेलो छे एटले गुरु अक्षर। य छे मा अ छे रस्व स्वर छे એટલે લઘુ। મ માં પણ અ છે એટલે લઘુ। ન માં પણ અ છે એટલે લઘુ। સ માં પણ અ છે એટલે લઘુ અક્ષર। ભ માં પણ અ રસ્વ સ્વર છે એટલે લઘુ અક્ષર। લા લા ની અંદર આ ભણેલો છે એટલે દીર્ઘ સ્વર છે એટલે ગુરુ અક્ષર। ગ છે લઘુ પણ પાછળ વિસર્ગ છે એટલે ગુરુ અક્ષર બનશે। આપણે નિયમ જોયેલો કે લઘુ અક્ષર પછી विसर्ग हो तो लघु अक्षर छे એટલે ગુરુ બને। સી રસ્વ છે એટલે લઘુ કારણ કે રસ્વ ઈ રસ્વ સ્વર એની અંદર ભણેલો છે। પછી ક માં અ છે એટલે લઘુ અક્ષર। રી રસ્વ છે એટલે લઘુ અક્ષર અને ણી માં દીર્ઘ ઈ છે અને આમ પણ એ ચરણનો છેલ્લો અક્ષર છે એટલે ગુરુ અક્ષર મૂકવાનો થાય। હવે ત્રણ ત્રણ ની નિશાની આપણે મૂકી દીધી છે તો एक अक्षर लघु अने बे अक्षर गुरु ए कया गणनी निशानी छे तो के य गणनी निशानी छे। कया गणनी य गणनी निशानी छे। पछी बधा ज अक्षर गुरु ए कया गणनी निशानी छे तो के मा तारा एटले म गणनी निशानी छे। पछी बधा ज अक्षर लघु ए कया गणनी निशानी छे तो के न गणनी निशानी छे। બે અક્ષર લઘુ અને એક અક્ષર ગુરુ એટલે કે સ મ ટા તો એ કયા ગણની નિશાની છે તો કે સ ગણની નિશાની છે। પછી એક અક્ષર ગુરુ અને બે અક્ષર લઘુ એ કયા ગણની નિશાની છે તો કે ભ ગણની નિશાની છે। અને લઘુ અને ગુરુ તો લઘુ અને ગુરુ છેલ્લા બે અક્ષર બરાબર। તમે અહીંયા સૂત્ર જાણો જ છો ય મા તા રા જ ભા ન સ લ અને ગા બરાબર। એટલે આ સૂત્ર છે ત્રણ ત્રણ અક્ષરના આપણે આ રીતે ત્રિક પાડીએ છીએ અને એના આધારે આપણે ગણ બંધારણ છે એ મૂકીશું। તો તમે અહીંયા જોઈ શકો છો ય મ ન સ ભ લ અને ગા એટલે લઘુ અને ગુરુ એટલે ગણ બંધારણની અંદર તમે જોઈ શકો છો ય ગણ મ ગણ ન ગણ સ ગણ ભ ગણ અને છેલ્લો અક્ષર લ અને ગા એટલે આ રીતે ગણ બંધારણ તમને લક્ષણની અંદર થી જ મળી રહેશે ય મ ન સ ભ લ ગા। જો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો તો લક્ષણની અંદર જ ગણ બંધારણ છે તે આપી દેવામાં આવેલું છે કે એ રીતે પણ સરળતા રહેશે। હવે યતી શ્લોક કે પંક્તિ ગાતા ગાતા જ્યાં અટકવાની જરૂર પડે એને યતી કહેવાય। તો શીખેલી છંદની અંદર પ્રથમ યતી છે એ છ અક્ષરે અને બીજી યતી છે તે અગિયાર અક્ષરે આવે એટલે કે રસ્સે રૂપેશ ચિહ્ના અને અટકી જવાનું અને પછી એક સાથે બોલવાનું યમન સભ લાભ શીખેલી એટલે પ્રથમ યતી છ અક્ષરે બીજી યતી અગિયાર અક્ષરે। એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાની છ પ્લસ અગિયાર
ભણવા જોઈએ નહીં એ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની. હવે આ જ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. શીખેલી ક્ષમતા ઉદાહરણ એ એક પંક્તિ મેં અહીંયા લખેલી છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર ચાર પંક્તિ આપેલી છે. ચારે ચાર પંક્તિની અંદર ગણ બંધારણ અને અક્ષર સરખા જ હોય એટલે મેં માત્ર અહીંયા એક પંક્તિ આપને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલ છે. આપણે જે પંક્તિ લખેલી છે સૌ પ્રથમ શું કરવાનું તો કે એના 17 અક્ષર છે કે નહીં એની ગણતરી કરવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17 એટલે 17 અક્ષર છે. આપણે એના 3 ના ટીપ પાડીશું. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 છેલ્લે 2 અક્ષર છે એ વધ્યા. એની ઉપર આપણે લઘુ ગુરુની નિશાની મૂકીશું. ગુમાં રસ્વ છે એટલે લઘુ અક્ષર, ઘણામાં દીર્ઘ આ છે એટલે ગુરુ, ય છે લઘુ પણ પાછળ જોડાક્ષર છે એટલે ગુરુ અક્ષર બનશે, તેમાં દીર્ઘ એ છે એટલે ગુરુ અક્ષર, દો માં ઓ એટલે દીર્ઘ સ્વર છે એટલે ગુરુ અક્ષર, સા માં આ દીર્ઘ સ્વર છે પાછળ વિસર્ગ છે એટલે ગુરુ અક્ષર, સુ રસ્વ ઉ રસ્વ સ્વર છે એટલે લઘુ અક્ષર, જ માં રસ્વ અ સ્વર છે એટલે લઘુ, ન માં પણ અ એટલે લઘુ, વ માં પણ અ એટલે લઘુ, દ માં પણ અ એટલે લઘુ, ને એની અંદર દીર્ઘ સ્વર ભળેલો છે એ એટલે ગુરુ અક્ષર થશે. દુ છે રસ્વ વાળું પણ દુર્જન પાછળ જ જોડાક્ષર છે એટલે ગુરુ અક્ષર થશે. જ છે લઘુ, ન છે લઘુ, મુ રસ્વ વાળું છે રસ્વ સ્વર છે ઉ એટલે લઘુ અક્ષર, અને કે ઉપર માત્રા એ દીર્ઘ સ્વર છે એટલે ગુરુ અક્ષર થશે. એટલે એક લઘુ બે ગુરુ તમે જોઈ શકો છો. એક લઘુ બે ગુરુ તો કે કયા ગણની નિશાની છે તો કે ય ગણની નિશાની. પછી બધા જ અક્ષર ગુરુ તો કયા ગણની નિશાની છે તો કે મ ગણની નિશાની. ત્રણેય અક્ષર લઘુ કયા ગણની નિશાની છે તો કે ન ગણની નિશાની. બે અક્ષર લઘુ એક અક્ષર ગુરુ કયા ગણની નિશાની તો કે સ ગણની. એક ગુરુ બે લઘુ કયા ગણની નિશાની તો કે ભ ગણની. અને છેલ્લે લઘુ અને ગુરુ. એટલે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ઉદાહરણની અંદર જે ગણ બંધારણ હોય લક્ષણની અંદર પણ એ જ ગણ બંધારણ હોય છે. પરીક્ષામાં તમને 2 માર્ક્સની અંદર કોઈ પણ એક છંદનો પરિચય છે એ વિસ્તારથી પૂછવામાં આવે છે. તમને એના અક્ષર પૂછે તો પણ આવે, એનું લક્ષણ પૂછે. પરીક્ષામાં શીખડી છંદનું ગણ બંધારણ જણાવો એ રીતે પણ પૂછે. શીખડી છંદમાં અહીંયાથી કેટલા અક્ષર આવે એ રીતે પણ પ્રશ્ન પૂછે, અને શીખડી છંદનું ઉદાહરણ જણાવો એ રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે. એટલે જુદા જુદા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજે આપણે શીખડી છંદનો અભ્યાસ છે એ કરેલો છે. આશા રાખું છું કે પરીક્ષામાં ઉપયોગી આપ લોકોને થશે. થેન્ક યુ.